નમસ્કાર હવામાન સમાચારમાં ઉત્તર પશ્ચિમ ભારતમાં કેરળમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે સામાન્ય રીતે એક જૂને કેરળમાં ચોમાસું બેસે છે પરંતુ આ વખતે ત્રીસ મેથી જ ચોમાસું શરૂ થઈ ગયું છે રેમલ ચક્રવાતના કારણે ચોમાસાનો પ્રારંભ વહેલો થયો હોવાનું હવામાન શાસ્ત્રીઓ કહી રહ્યા છે ગુજરાતની વાત કરીએ તો પંદર જૂનની આસપાસ ગુજરાતમાં ચોમાસું બેસી શકે છે રાજ્યમાં ફેરફાર નહીં જોવા મળે સૌરાષ્ટ્ર કચ્છ અને કેન્દ્રશાસિત પ્રદેશો દીવ દબણ અને દાદરાનગર હવેલીમાં આગામી દિવસોમાં વાતાવરણ શુષ્ક રહેવાની સંભાવના છે જોકે આગામી ત્રણ દિવસ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે પવન ખાસ કરીને બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર અને કચ્છમાં ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સાથે હળવું ધૂળનું તોફાન પણ આવી શકે છે રાજ્યમાં વંટોળ અને વરસાદની આગાહીના પગલે સૌરાષ્ટ્ર અને દક્ષિણના દરિયાકાંઠે નહવા અને ફરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે હવે વાત કરીએ તાપમાનની તો અમદાવાદ તેતાળીસ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન સાથે રાજ્યમાં સૌથી ગરમ રહ્યું હતું રાજ્યમાં સૌથી ઓછું મહત્તમ તાપમાન દ્વારકામાં તેત્રીસ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું હતું